તો તેનો જવાબ આવશે ઓપ્શન બીજું બંગલો વેચી નાનકડા મકાનમાં રહેવા ગયા કારણ કે જવાબ આવશે ઓપ્શન ડ સટ્ટામાં ફટકો પડતા તેમને આર્થિક નુકસાન થયું હતું ત્યારબાદ ચોથો સવાલ પાર્વતી બહેન ગુણિયલ વહોને કોના પુણ્ય નું બળ ગણાવે છે જવાબ આવશે ઓપ્શન ડ દાદાજી ના ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો સવાલ જગમોહન શાનો વેપાર કરતા હતા એમના માથે કેવું સંકટ આવી પડ્યું જવાબ આવશે જગમોહન દાસ સટ્ટાનો ધંધો કરતા હતા એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સટ્ટાના ધંધામાં ખુબ મોટું નુકસાન થયું

અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે પણ એનો તેને 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 આશાવાદી છે છે કે થોડાક સમયમાં ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે પછી પાંચમું પોતાને મળેલી ગુણિયલ વહો ને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ આવશે પોતાની મળેલી ગુણિયલ વહોને પાર્વતી બહેન દુદાજી ના પુણ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન છે કારણ કે સાચી સંસ્કારની શ્રીમંતાય છે ત્યારબાદ સ્વાધ્યાય તેનો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર આપો

એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારની સુખ શાંતિ છીનવાઈ ગયા તેઓ બેઘર થઈ ગયા એ વખતે સગા સંબંધીઓ પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું હોય તે થઈ ગયું પણ હવે શું કરું એનો વિચાર સૌ કરતા થયા પરિવારની દરેક વ્યક્તિ એકબીજાને ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું

એ દુઃખી કે નિરાશ થતો નથી જેવું જીવન મળ્યું પ્રગટે છે જવાબ આવશે ભગવાને તો સંપત્તિ લઈને ઉલટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય પાર્વતી બહેન બોલે છે આ વાક્ય એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં સંપતિ ગઈ એ ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને ને થી જીવન પસાર કરવું વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા ચેપ્ટર ના વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ની લિંક અને પીડીએફ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી